वलसाड नगरपालिका संचालित म्युनिसिपल हॉस्पिटल ने पांडे परिवार द्वारा मातृश्री स्वर्गस्थ मीनाबेन पांडे की पुण्यतिथि निमित्ते रूपया 8 लाख की जीवन रक्षक दवाओ दान पेटे आपवामां आवी हती। वलसाड शिफाड में रहता अने सतत 3 पेढ़ी थी शहर में सेवाकीय प्रवृत्तिओ साथे संकळायेला पांडे परिवार द्वारा मातृश्री स्वर्गस्थ मीनाबेन कैलाशनाथ पांडे की स्मृति में दर्दियों माटे रूपया 8 लाख जीवन रक्षक दवाओ म्युनिसिपल हॉस्पिटल ने आपवामां आवी हती। आ दवा वितरण नो कार्यक्रम वलसाड नगरपालिका संचालित स्पोर्ट्स कॉम्प्लेक्स में योजायो हतो, जेमा नगरपालिका तथा प्रेस ऑफ क्लब अने केमिस्ट एसोसिएशन ना सभ्यो तेमज पोलिस अधिकारीओ जोड़ाया हता। स्वर्गस्थ पिता श्री कैलाशनाथ अमरनाथ पांडे जी द्वारा अमारा स्वर्गस्थ मातृश्री मीनाबेन कैलाशनाथ पांडे जी स्मरणार्थे आजथी 13 वर्ष पहला अमरा पिताश्री ने एक विचार आव्यो के एम तो अमरा परिवार की सेवा कार्य थी आप सौ परिचित छो, अमरा स्वर्गीय दादाजी अमरनाथ रघुनंदन पांडे जी अहीं वलसाड जिल्लामां आव्या ત્યારથી એમણે સેવાની એક સુવાસ ફેલાવેલી જ હતી। એમના સેવા કાર્યોને આગળ વધારતા અમારા પિતાશ્રી કૈલાશનાથ પાંડેજી દ્વારા પણ એ જ રીતે જે પણ જરૂરિયાતમંદ અમારા દ્વારા આંગણે આવે કે ફોન દ્વારા પપ્પાને સંપર્ક કરે કે કોઈ પણ જગ્યાએથી કોઈ વ્યક્તિ દ્વારા મોકલાવવામાં આવે કે ભાઈ આ જરૂરિયાતમંદ વ્યક્તિ છે અને એનું કંઈ કામ નથી થતું, તો પાંડે સદન અને પાંડેજી નામ એવું હતું કે અમરનાથ પાંડેજી હોય કે કૈલાશનાથ પાંડેજી હોય, એ જરૂરિયાતમંદ વ્યક્તિને જે તે અમારા પરિવારના સ્વજન કે ઓળખના વ્યક્તિ ત્યાં મોકલાવે એટલે એમના જે પણ અટકેલા કામો હોય એ પૂર્ણ થવાની 100% ખાતરી એ મોકલનાર વ્યક્તિને પણ રહેતી, અને એ જ સેવાની સુવાસ આગળ વધારતા આજથી 13 વર્ષ પહેલા વલસાડ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે, મને યાદ છે જે તે સમયે અમારા બેન શ્રી અમરબેન સોલંકી કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની પ્રેરણા ક્યાંથી મળી? અમારા સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી કૈલાશનાથ અમરનાથ પાંડેજી દ્વારા છેલ્લા 13 વર્ષથી વલસાડ નગરપાલિકા સંચાલિત જે મ્યુનિસિપલ હોસ્પિટલ છે ત્યાં સારવાર અર્થે આવતા જરૂરતમંદ દર્દીઓને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવેલો। આ સેવાયજ્ઞમાં અમારા પરિવાર દ્વારા છેલ્લા 13 વર્ષોથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક ગંભીર જે દવાઓ આવે છે બીમારીઓની, જેમ કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે અને બીજી અન્ય જે ગંભીર બીમારીઓ છે એની નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવે છે, અને વિવિધ પ્રકારના જે ગ્લુકોઝ બોટલો આવે છે એનું વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે અમારા પરિવાર દ્વારા અંદાજિત 8 લાખ રૂપિયાની બજાર કિંમતની દવાઓ તેમજ ગ્લુકોઝ બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં 4060 જેટલી વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો છે અને જીવનરક્ષક દવાઓનો પણ સમાવેશ થાય છે। પ્રેરણા ક્યાંથી મળી? પ્રેરણા અમારા પરિવારને અમારા પરિવારના મોભી સ્વર્ગીય પિતાશ્રી અમારા અમરનાથ કૈલાશનાથ અમરનાથ પાંડેજી, તેઓ વર્ષોથી અમારા દાદાશ્રી દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ પહેલાંથી જ કરવામાં આવે છે। અમારી 3જી પેઢી છે કે અમે સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, તો મારા પિતાશ્રી જ્યારે પણ વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલની મુલાકાત લેતા તો ત્યાં જરૂરિયાતમંદ જે લોકો આવતા એમની પાસે દવાના ખરીદવાના મોંઘી દવાઓ ખરીદવાના પૈસા ન રહેતા, અને એ દ્રશ્યો મારા પિતાશ્રીએ વારંવાર નિહાળ્યા હતા। તો આ જરૂરિયાતમંદ લોકોને કઈ રીતે સહાયરૂપ થઈ શકે તો તેનો એક વિચાર અમારા પિતાશ્રીને આવ્યો કે જનરલી લોકોને જ્યારે પરિવારમાં કોઈનું નિધન અને પુણ્યતિથિનું કાર્યક્રમ યોજાય છે ત્યારે પેપરોમાં જાહેરાતો આપવી કે વગેરે વગેરે કાર્યક્રમો કરવાનું એક ચલણ છે, પણ અમારા પિતાશ્રી એક જે સેવાની ભાવના અમારા પરિવારની છે તેને આગળ વધારતા આ રીતે નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં દવાઓ નિઃશુલ્ક વિતરણ કરીને
એક પુણ્યતિથિ ઉજવવાનું શરૂ કરેલું, ત્યારથી અમારા પરિવાર દ્વારા આ સેવા કાર્ય ચાલી રહ્યું છે.